અને પછી આપણે પેલું પેપર સેવન ચાલુ કરીશું અને એને પણ પૂરું કરવાની કોશિશ કરીશું દિવા દિવાળી પહેલાં લગભગ પૂરું થઈ જાય એટલે તમારે દિવાળીના ટાઈમે વાંચવા કામ લાગી જાય બરાબર એટલે આપણો શક્ય કોશિશ એવી છે કે દિવાળી પહેલાં બંને પેપરનો સિલેબસ ટોટલી પતાવી દઈએ ઓકે તો આપણે આજે છેલ્લો જે આપણો ટોપિક છે એ છે બેન્કિંગ ક્ષેત્રે પ્રચલિત થયેલા તાજેતરના વર્ષોમાં આકાર પામેલા વિવિધ ખ્યાલો અને એનો પરિચય બરાબર ખાસ તો આપણે ખૂબ અગત્યનો છે વ્યવહારમાં આપણને ખૂબ કામ લાગે એવો ટોપિક છે એટલે બરાબર સમજી લેવાનો તો ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે આપણે બધા જ એનો ઉપયોગ કરીએ છીએ અને જાણીએ અજાણીએ ઉપયોગ કરીએ છીએ પણ સૈદ્ધાંતિક રીતે સમજવાનો છે જે કઈ પણ બેન્કિંગ ક્ષેત્રે હવે આપણે જે આગળનો જે ટોપિક ચર્ચા કરી ગયા છે તમને યાદ હોય તો કે બેન્કિંગ ક્ષેત્રે થયેલા તાજેતરના સુધારાઓ બરાબર એ જે ટોપિક છે તે અને આ જે છે તે પરીક્ષામાં તમારે એટલી કાળજી રાખવાની છે આગળનો જે આપણે ટોપિક ચર્ચા કરી મૂડી પર્યાપ્તતા નું ધોરણ પછી રોકડ અનામતનું પ્રમાણ પછી શાખાઓ શાખા પરવાના અંગેની નીતિઓ આ બધી જે ચર્ચાઓ આપણે આગળ કરી એમાં તમને કન્ફ્યુઝન એટલા માટે થાય છે પરીક્ષામાં પૂછે પેલો કે બેંકિંગ ક્ષેત્રે થયેલા સુધારાઓ હવે એ વસ્તુ જુદી છે ને આ વસ્તુ જુદી છે ઓકે અહીંયા આપણે શું કરીએ છીએ બેન્કિંગ ક્ષેત્રે પ્રચલિત થયેલા તાજેતરના વર્ષોમાં આકાર પામેલા જે વિવિધ ખ્યાલો છે તે કે જે પરંપરાગત થી અલગ શાખા દાખલા તરીકે આપણે તમે જોઈ શકો છો કે અત્યારે આપણે ઈ બેંકિંગ શબ્દ છે ઇલેક્ટ્રોનિક બેંકિંગ જેનું ફૂલ ફોર્મ આપણે કહીએ તો ઈ બેન્કિંગ ઓર ઇલેક્ટ્રોનિક બેન્કિંગ બીજો શબ્દ આવે છે મોબાઈલ બેન્કિંગ ઓકે તો ઈ બેન્કિંગ કોને કહેવાય મોબાઈલ બેન્કિંગ કોને કહેવાય ત્રીજો શબ્દ અત્યારે આપણે જે ખ્યાલ વિકસેલો છે તે પ્લાસ્ટિક મની પ્લાસ્ટિક મની એટલે આપણે જે ક્રેડિટ કાર્ડ છે ડેબિટ કાર્ડ છે ઉપયોગ કરીએ છીએ આપણે એટીએમ કાર્ડ છે તેને આપણે પ્લાસ્ટિક મની કહીએ તો આ એક નવો ખ્યાલ છે બીજો આપણે તમે જુઓ તો અત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે નાણાંને મોકલવા હોય તો પહેલા એક જ પદ્ધતિ હતી કે ચેક આપો અથવા તો તમે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવી અને તમે એક જગ્યાથી બીજી જગ્યાએ ફંડને ટ્રાન્સફર કરી શકો આજે આપણે એમ કહીએ કે જ્યારથી કોમ્પ્યુટર આવ્યું છે જ્યારથી ઇન્ટરનેટ આવેલા છે જ્યારથી સ્માર્ટફોન આવેલા છે જ્યારથી આપણે એમ કહીએ કે ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમનું ડેવલપમેન્ટ થયેલું છે ત્યારથી આપણે એમ કહીએ કે ઘણા બધા રીતે એક ખાતામાંથી બીજા ખાતામાં એક સ્થળેથી બીજા સ્થળે તમે પૈસાની હેરફેર કરી શકો છો એને તબદીલ કરી શકાય એક ખાતામાંથી બીજા ખાતામાં મોકલવા હોય તો આજે બેંકોમાં એ અત્યારના તાજેતરના સુધારાઓ છે આ બધા કેવા છે તાજેતરના વર્ષોમાં ચેન્જ થયેલા સુધારાઓ છે તો એ આપણે જાણવા ખૂબ જરૂરી છે અને પરીક્ષામાં પૂછાય પણ છે તમને એક્ઝામ ની દ્રષ્ટિએ માર્ક ની દ્રષ્ટિએ પણ તમે તો એ ઉપયોગી છે અને આપણે વ્યવહારમાં ડગલે ને પગલે ઉપયોગ કારણ કે હવે ભવિષ્યમાં તમારી પેઢી તો જેવી હજી ચાર પાંચ વર્ષ થશે એટલે બધા જ વ્યવહારો આ આ પદ્ધતિ પ્રમાણે જ ચાલવાના છે એટલે આ પદ્ધતિના ફાયદા પણ છે અને નુકસાન પણ છે જો બંને બાજુ છે કોઈ બી વસ્તુ આપણે એમ કહીએ કે જો એની હકારાત્મક બાજુ હોય તો એની વીકનેસ પણ હોય એની નકારાત્મક બાજુ પણ હોય તો આપણે એને બહુ વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે કેમ વિવેકપૂર્ણ કરવાનો છે આ ટોપિક બરાબર સમજીએ તો આપણે આ બધા સાધન હવે ભવિષ્ય ભવિષ્ય એ ટાઈપનું જવાનું છે કે તમારે બેંકમાં જવાની પણ જરૂર નથી ઘરે બેઠા બેઠા તમે આ બધા જ વ્યવહારો કરી શકો અત્યારે જે તમે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ આપણે ચેકબુક લઈને જઈએ અને ચેક આપીએ અને પછી આપણે પૈસા ઉપાડી શકીએ ભવિષ્યમાં એવું છે થવાનું જ નથી ભવિષ્યમાં આપણે ચેકબુક ની બી જરૂરિયાત નથી પડવાની એ રીતના આપણે કહીએ કે બેન્કિંગ ક્ષેત્રમાં બહુ ઝડપી સુધારાઓ થઈ રહેલા છે અને એમાં આધુનિક ટેકનોલોજી દિવસે ને દિવસે જે પ્રગતિમય છે તો લીધે આપણે એમ કહી શકીએ કે ઘણી બધી વિશિષ્ટ કામગીરીઓ જે આપણો સમય શક્તિ અને નાણું બહુ ખર્ચતા હતા એની જગ્યાએ વિધિન અ મોમેન્ટ તમે એક જ સેકન્ડમાં આરામથી તમે ઘરમાં બેઠા બેઠા તમે વ્યવહાર કરી શકો બેન્કિંગ ના જે કઈ પણ વ્યવહારો છે તે કરી શકો ભવિષ્યમાં એવું બી બને કે તમે પીજી કરો એમે કરો તો તમારે ફી તમારા ઘરે મોબાઈલ થી બેઠા બેઠા ભરવાની થાય એટલો બધો સમય ચેન્જ આવી રહ્યો છે ટેકનોલોજી બેંકિંગ ક્ષેત્રમાં જે ચેન્જીસ આવેલા છે ઓનલાઈન ફી ભરવાની કે તમારે કોલેજમાં લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી બેંકમાં લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી તમે વિધીન સેકન્ડ 1 મિનિટમાં તમે તમારી ફી ભરી શકો લોન ના હપ્તા ભરી શકાય એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસાની આપલે કરી શકાય તમે તમારા વાલી કોઈ ગામમાં ગામમાં રહેતા હોય એમને પૈસા મોકલવા હોય તો તમે ઘરે તમારા ઘર માં બેઠા બેઠા એને પણ પૈસા મોકલી શકાય તો આ રીતના જે સુધારા છે કારણ કે ભવિષ્યમાં આપણે જાણીએ છીએ કે નાણાકીય વ્યવહાર આ બધા મોડ જે છે એના આધારે જ થવાના છે તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ કરતા બી હશે એનો ઉપયોગ પણ અહીંયા આપણે એને સૈદ્ધાંતિક રીતે થિયોરિટીકલ ભણવાના છે કે એટીએમ નો ઉપયોગ બધા કરતા હોય પણ એટીએમ એક્ચ્યુઅલી છે હું કયા કેટલા પ્રકારના એટીએમ આવે એ બધી જ વસ્તુ અહીંયા આપણે ભણવાની છે તો મેં કીધું તેમ કે અહિયાં જે આપણો અભ્યાસક્રમમાં છે તે ઈ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ તેનો અર્થ એની એના લાભો એની મર્યાદાઓ પછી પ્લાસ્ટિક મની નો અર્થ હવે પ્લાસ્ટિક મની એટલે ઘણા દેશોમાં આપણે જોઈએ છીએ આપણે અહિયાં જે રીતે કાગળની નોટો છે તે રીતે તેમ ની નોટો છે એટલે પ્લાસ્ટિક મની ની વાત આપણે જયારે કરતા હોઈએ ત્યારે ધીરે ધીરે આપણું ભારત સરકાર પણ એવું વિચારી રહેલી છે કે હવે જે ચરણી નોટો છે તે થોડાક સમય પછી જાય છે એની જગ્યાએ પ્લાસ્ટિક પેપરનો ઉપયોગ કરી અને નાણું નવું છાપવું એવું વિચારણા છે અત્યારે વિદેશોમાં તો છે જ ઓલરેડી અપનાવાયેલી છે આ પદ્ધતિ તો પ્લાસ્ટિક મની નો અર્થ પછી આવે છે એટીએમ એનું ફૂલ ફોર્મ છે ઓટોમેટિક ટેલર મશીન એનો અર્થ એનું મહત્વ પછી બીજા જે ખ્યાલો છે કે જે અત્યારે આપણે ઉપયોગ કરવાના છે બધા ભવિષ્યમાં ઉપયોગ કરવાના છે આરટીજીએસ આરટીજીએસ એટલે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ જેને આપણે કહીએ છે આઈએફએસસી કોડ બેંકોને અપાતો કોડ છે એ કોડ વિશે પણ આપણે ભણવાનું છે એ કોડ કેટલા આંકડાનો હોય છે એ આંકડાનો અર્થ શું તમારે ઘણી વખતે એ ફોર્મ ભરો છો ત્યારે ઘણી વખત સ્કોલરશિપનું ફોર્મ ભરો છો ત્યારે પણ તમારે આઈએફસીઆઈ કોડ લખવાનો છે તો એક્ચ્યુઅલી છે હું એ પછી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર નિફ્ટ જેને આપણે કહીએ છીએ ઇમિડિયેટ મની પેમેન્ટ સિસ્ટમ આઈએમપીએસ યુનિફાઈડ પેમેન્ટ યુપીઆઈ આ બધા જ આપણે એમ કહીએ કે જે ખ્યાલો છે તાજેતરમાં એને આપણે ભણવાના છે અને નાણાકીય નીતિ ઓકે તો આપણે આપણો જે પહેલો મુદ્દો છે તેના પર પ્રયાણ કરીએ અને આપણે કહીએ છીએ ઈ બેન્કિંગ જેને આપણે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ એવો શબ્દ પણ વાપરીએ છીએ અથવા તો એને આપણે ઓનલાઈન બેન્કિંગ બરાબર ભૌતિક રીતે બેંકમાં જવાનું નથી પણ આપણે જે સ્થળે હોય તે સ્થળે રહીને આપણે બેન્કિંગ વ્યવહારને સાકાર કરવાના છે એને આપણે કહીએ છીએ ઓનલાઈન બેંકિંગ અથવા તો જેને આપણે ઈ બેંકિંગ કહીએ છીએ ઇલેક્ટ્રોનિક બેંકિંગ કહીએ છીએ તો સામાન્ય રીતે અત્યારના જો વર્ષોમાં વાત કરીએ છીએ તે કીધું તે પ્રમાણે કે ભાઈ એક તો અત્યારની જો આપણે આધુનિક સમયની અર્વાચીન સમયની વાત કરીએ છે તો ઇલેક્ટ્રોનિક્સ યુગમાં જબરજસ્ત પ્રગતિ થયેલી છે ટેકનોલોજીકલ પ્રગતિ થયેલી છે અને એ ટેકનોલોજીકલ પ્રગતિ એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાજ્યના સમાજના અર્થતંત્રના તમામે તમામ ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તનો કરેલા છે કારણ કે એ ઉત્પાદનની પ્રક્રિયા હોય ધંધાકીય પ્રવૃત્તિ હોય તમે ખાલી વિચાર કરો કે આપણે આજે પહેલા કેવું હતું કે આપણે કપડા ખરીદવા હોય તો સિટીમાં આવવું પડતું હતું બરાબર શહેરમાં આવીએ કપડાની દુકાન હોય તો એક તો આપણે જ્યાં રહેતા હોય ત્યાંથી આવવાનો વાહન વ્યવહારનો ખર્ચ લાગુ પડે પછી આપણે જે સિટીમાં ફરતા હોય ત્યાં ચા નાસ્તો કરવો પડે હોટલમાં ખાઈએ પછી જે દુકાનમાં આપણે ખરીદી કરતા હોઈએ તો એ ખરીદીમાં બે થી ત્રણ કલાક નીકળી જાય જેવો જેવો માણસનો ખરીદીને પાછું આપણા પોતાના સ્થળે ઘરે જવાનું થાય તો આજે આપડે વિચાર કરો કે ભાઈ આજે આપણી પાસે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે કેટલી બધી ઓનલાઈન બિઝનેસ કરતી કંપનીઓ છે કે જેમાં ખરીદનાર અને વેચનાર એ બંનેનો કોન્ટેક કરાવે

મિનિટ એ તમે ઓર્ડર ને તમે બુક કરાવી શકો છો તમે જે નક્કી કરેલી વસ્તુ છે એની પસંદગીની તકો તમારા ઘરના વાતાવરણમાં બેઠા બેઠા કોઈ પણ જાતનો વિશેષ વધારાનો હા ઇન્ટરનેટ નો ખર્ચો જે હોય તે આપણે લાગે તો આપણે રિચાર્જ કરાવતા હોઈએ તેમજ આપણે જે વસ્તુ જોઈતી હોય જે કલરની જોઈતી હોય જે સાઈઝ ની જોઈતી હોય જે કંપનીની જોઈતી હોય એ તમે આજે ઘર બેઠા ખરીદી શકો છો તો ટેકનોલોજીની કમાલ છે કે બજારમાં જવાનું નથી ખર્ચ કરવાનો નથી કોઈ વાહન વ્યવહાર ખર્ચ નથી કોઈ શક્તિ બગાડવા નથી એ આપણે જે સમય શક્તિ નાણું જે બચે છે એનો કોઈ બીજો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય તો આવી જે પ્રથા છે દરેક ક્ષેત્રમાં છે એવું નથી કે બેન્કિંગ ક્ષેત્રમાં છે પણ આપણો વિષય આપણો અભ્યાસક્રમનો વિષય આજે બેન્કિંગ પર છે એટલે આપણે એની બેન્કિંગ ક્ષેત્રમાં એની આપણે ચર્ચા કરવાની છે તો જ્યારે આપણે એમ કહીએ કે સમગ્ર દેશની આપણે જેને બેન્કોની બેન્ક કહીએ છીએ મધ્યસ્થ બેંક સેન્ટ્રલ બેંક કેન્દ્રીય બેંક કે છેલ્લા ઘણા વર્ષોથી આખી જે બેન્કિંગ પ્રણાલી છે આપણા દેશની એમાં જબરજસ્ત સુધારાઓ કરેલા છે અને સમયની સાથે જે રીતે ટેકનોલોજીનો વિકાસ થઈ રહેલો છે એનો બેન્કિંગ ક્ષેત્રમાં પણ મધ્યસ્થ બેંકે એનો એકદમ સુસંકાલિત રીતે યોગ્ય રીતે એનું એને સાંકળી અને આપણે એમ કહીએ કે જે થાપણદારો છે ગ્રાહકો છે બેન્કના એને ઓછામાં ઓછા સમય ઓછામાં ઓછા ખર્ચે અને ઓછામાં ઓછી શક્તિની શક્તિના વ્યયે આજે બેન્કિંગ વ્યવહારો નિષ્પન્ન કરે છે અને એમાં આપણે જાણીએ છીએ કે મોટા ભાગની ભારતની અંદર સ્થપાયેલી તમામ વેપારી બેન્કો છે કે નાણાકીય સંસ્થાઓ છે અને દરેક જેટલી બિન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ છે આ બધા જ આપણે એમ કહીએ કે આ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ કે ઓનલાઈન બેન્કિંગની રચનાના એક ભાગ તરીકે કામ કરે છે તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ એટલે ખાસ કરીને મેં કીધું તેમ કે ઇન્ટરનેટ અથવા મોબાઈલ ફોનથી એમાં જે કઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓની જે આપણે થાય છે સોદાઓ થાય છે એનો એમાં સમાવેશ થાય છે તો આપણે એમ કહી શકીએ કે આપણે ઘરે બેઠા બેઠા બરાબર ગમે તે સ્થળે ઘરે બેઠા બેઠા એટલે તમે બહાર તો બહાર પણ બસ સ્ટોપ પર કે પછી ખેતરમાં કે એક્સવાયઝેડ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ગમે તે સ્થળે

જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વેપારી હોય કે કોઈ પણ ધંધાધારી એકમ હોય એની પાસેથી કોઈ પણ વસ્તુ લીધેલી હોય કે સેવાનો ઉપભોગ કર્યો હોય તો એની બદલીમાં એને જે કઈ પણ ચુકવણું કરવાનું આવે છે તેને આપણે ઇલેક્ટ્રોનિક્સ પેમેન્ટ કહીએ છીએ બરાબર આપણે વિદેશોમાં તો અત્યારે એવી પરિસ્થિતિ છે કે ડોક્ટરને ત્યાં ફિઝિકલ જવાની બી જરૂર નથી ડોક્ટરને કહેવામાં આવે ડોક્ટરને પૂછવામાં આવે કે ભાઈ મને આ ઠંડી છે મારું બોડીનું ટેમ્પરેચર આ છે મને આટલા આટલા લક્ષણો દેખાય છે એટલે ડૉક્ટર છે તો ત્યાંથી પ્રિસ્ક્રિપ્શન લખી આપે તમને તરત તમારા મોબાઈલ પર સેન્ડ કરે તમારા કોમ્પ્યુટર ઇન્ટરનેટ પર સેન્ડ કરી આપે એટલે તરત તમે એની જે ફી હોય એક ડોલર બે ડોલર પાંચ ડોલર જે હોય તે એની ફી તરત જ તમે વિધિન અ મિનિટ તમારા ફોન થી અથવા કોઈના પણ એ જે પેશન્ટ છે એના ફોન થી તરત જ ડૉક્ટરના ખાતામાં જવા દઈએ તો અને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનિક્સ પેમેન્ટ ધારો કે હું કોઈ કરિયાણાવાળાને ત્યાં જ કરિયાણાવાળાને ફોન કરીને કહું છું ઓર્ડર આપું છું અથવા એમાં પણ હું ઓર્ડર ઓનલાઈન આપું છું કે ભાઈ મારે આટલું આટલું આટલી દાળ જોઈએ મગની દાળ જોઈએ આટલા ચણા જોઈએ આટલું મગ જોઈએ કઠોળ જોઈએ આટલું આપણે કહીએ તેલ જોઈએ સાબુ જોઈએ હું ઓનલાઈન એને લખાવી દઉં પછી એ વસ્તુ મને મોકલી આપે ઘરે હું એનું પેમેન્ટ ઘરે બેઠા બેઠા એને ચૂકવી દઉં તો અને આપણે ઇલેક્ટ્રોનિક્સ પેમેન્ટ કહીએ છીએ એ જ રીતે અલગ અલગ જે જાહેર સેવાની ઉપયોગીતા છે એના આપણે જે કંઈ પણ બિલો છે એની ચુકવણી કરવામાં આવે કે ટેલિફોન બિલ છે વીમા કંપનીનું બિલ છે LIC નું પ્રીમિયમ છે વીજળીનું બિલ છે આપણે હવે ત્યાં જ્યારથી ઈ બેન્કિંગ શરૂ થયેલું છે ત્યારથી આપણે એમ કહીએ કે આવા જે કઈ પણ બિલોની ચુકવણી છે એ બિલોની ચુકવણી તમે ઓનલાઇન કરી શકો છો તો આ ઈ બેન્કિંગના તત્વો છે આ બધા એ કેવા છે ઈ બેંકિંગ ની સગવડો છે ઈ બેન્કિંગ ના એલિમેન્ટ છે બધા કે ગેસ નો બોટલ જેવો આપણે એલા કેવું કરવું પડતું હતું કે ભાઈ ગેસ નું કનેક્શન હોય તો આપણે ત્યાં જે એના ડીલર હોય ત્યાં આપણે એ પાસબુક લઈને જવી પડે ત્યારે નોંધે આજે તમે આંગળીના વેઢે ફોન થી તમે એને નોંધાવી દો એ બુકિંગ બી ફોન પર જ થઈ જાય તમારે ગેસ મુકવા આવે તેને પૈસા નહી આપવા હોય ને એની બિલની ચૂકવણી કરવી હોય તો તમે એનું ઓનલાઈન પેમેન્ટ બી કરી શકો કે ભાઈ 617 રૂપિયા નો બોટલ છે એ છસો સત્તર રૂપિયા ભારત ગેસ કંપની કે કોઈ પણ XYZ હિન્દુસ્તાન ગેસ કંપની એની તમે એને ડાયરેક્ટ પણ ચૂકવી શકો કોઈપણ ચાર્ટની ચલણી નોટો ને અડૈકા વગર હા એટલું ખરું કે ભાઈ તમે ચુકવતા હોય ત્યારે ખાતામાં બેલેન્સ એટલું હોવું જોઈએ તો તમે એ વ્યવહાર પણ બિલઓની ચુકવણી પણ મેં કીધું તેમ કોઈ જગ્યાએ જવાની ઉભા રહેવાની લાઈનમાં ધક્કા ખાવાની કશે જરૂર નથી બધી જ ફેસિલિટી ઈ બેંકિંગ દ્વારા કરી શકાય છે બધી જ ચુકવણી એ ટુ ઝેડ તમારું પોસ્ટ નું પ્રીમિયમ હોય પીપીએફ નું હોય કે ગેસ નું હોય કે LIC નું હોય કે બેંકના હપ્તાનું હોય લોન લીધેલી હોય ફાઇનાન્સ કંપની પાસે એની ચુકવણી નું હોય વેપારીઓ ના હોય તમામ વસ્તુઓ આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ દ્વારા ઈ બેંકિંગ દ્વારા શક્ય બને છે તો આપણે કહીએ કે ઈ બેન્કિંગ કયા કયા માધ્યમ દ્વારા શક્ય બને તો એક તો આપણે સેલ ફોન આપણે જે વાપરીએ છીએ સ્માર્ટ ફોન સેલ ફોન એટલે એવું કઈ નઈ કે સ્માર્ટ ફોન જ આવે પેલા સાદા ફોન પર બી થાય બરાબર સ્માર્ટ ફોન જ હોવો જોઈએ એવું જરૂર નથી આપણો સાદો પેલા જે હતો એ ફોન થી પણ તમે વ્યવહારો કરી શકો ઈ બેન્કિંગ કરી શકાય બીજું કે કોમ્પ્યુટર ઘર હોય લેપટોપ હોય ટેબ્લેટ હોય સ્માર્ટ ફોન હોય કોઈ પણ હોય સાદો ફોન સ્માર્ટ ફોન કોમ્પ્યુટર લેપટોપ જેટલા પણ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે તે એના દ્વારા હા કનેક્શન હોવું જોઈએ ઇન્ટરનેટ કનેક્શન અમુક તો આપણે એમ કહીએ કે સાદા ફોન માં તો એ ફોન નંબર આધાર કાર્ડ ની સાથે જોડાઈને તમે બેન્કિંગ વ્યવહાર કરી શકો છો એવું પણ છે એમાં ઇન્ટરનેટ ની પણ જરૂરિયાત નથી ઘણી વખત આપણે SMS થી પણ ચાલી જાય સ્મોટ એમાં ઇન્ટરનેટની જરૂર નથી પણ તમે જે ખાલી વોઇસ કોલ માટેનું હોય કરાવેલું તો એના દ્વારા પણ તમે કરી શકો બેન્કિંગ વ્યવહાર પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ બાબતની જે હકારાત્મક બાજુ છે એની નકારાત્મક બાજુ પણ હોઈ શકે એ સ્વાભાવિક છે એક સિક્કાની બે બાજુ હોય કે ભાઈ ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આમાં કોઈ જો ગફલત રહી હોય કોઈ આપણી ભૂલ થાય તો ઘણી વખત ઇલેક્ટ્રોનિક બેન્કિંગના ગેરફાયદા પણ છે કે ભાઈ આપણું ખાતું હેક કરી અને આપણા ખાતાનું જે બેલેન્સ છે તે પણ એ લોકો ઉઠાવી શકે છે એટલે આપણે એમ કહી શકીએ કે જેટલી સરળતા છે એટલું આમાં થોડુંક રિસ્ક બી છે થોડુંક હા કાળજી રાખીએ તો એ ને ઓવરટેક કરી શકાય આપણે એ રિસ્ક ને તમે આપણે આરામથી દૂર કરી શકાય અહીંયા શબ્દ બધા તમે જયારે વાંચતા હશો ત્યારે તમને થોડાક ડિફરન્ટ લાગે એકાઉન્ટ હેકિંગ એકાઉન્ટ હેકિંગ એટલે હું કે તમારું દાખલા તરીકે બેંકનું ખાતું છે તો આના માટેનો શબ્દ છે હેકર્સ હેકર્સ એટલે તમારી સમગ્ર ખાતાની માહિતી એની પાસે જે સોફ્ટવેર અંગેનું નોલેજ હોય એનો ઉપયોગ કરી અને તમારા ખાતા પર એક કબજો જમાવી લઈ અને પછી તમારા ખાતાનું બેલેન્સ એ ઉઠાવી શકે એને આપણે કહીએ છીએ એકાઉન્ટ હેકિંગ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ માં અશક્ય છે આપણે મોડે મોડે આપણે જ્યારે ડાયરેક્ટ રૂબરૂ બેંકમાં જતા હોય તો આવી આવું રિસ્ક આપણને લાગતું નથી કારણ કે આપણે ચેકબુક આપણે પોતે જ જઈએ છીએ ને આપણે એમાંથી વિડ્રોલ સ્લીપ કે ચેકબુક થી આપણે આપણું ખાતાનું ઓપરેશન કરીએ છીએ તો તે ટાઈમે આવું જોખમ નથી આપણને તમે જ્યારે ઈ બેન્કિંગ થી જ્યારે કોઈ વ્યવહાર કરો છો અને તેવા સંજોગોમાં જો આપણે લોગ આઉટ થવાનું રહી ગયું હોય અને કોઈક બીજા કારણોસર એ આપણા મોબાઈલ નંબરથી આપણા મોબાઈલ નંબરથી બેન્કનું એકાઉન્ટ છે ત્યાં સુધી જો એ પહોંચી જાય વ્યક્તિ

પેલા જયારે જાણીએ છીએ ત્યારે કે ભાઈ જયારે આવી ફેસિલિટી હતી નહીં અને તે વખતે કોમ્પ્યુટર પર નહીં ત્રીસ ચાલીસ વર્ષ પેલા ની વાત કરીએ તો બેંક બધા જે અત્યારે આપણને બધા કોમ્પ્યુટર પર જોવા મળે તે વખતે ચોપડાઓમાં એન્ટ્રી થતી હતી ત્યારે નાણાકીય જે દેન નો વ્યવહાર છે તેમાં ખાસ કરીને જે પ્રણાલી કાગળ રીતે છે તે રસીદ કે પછી ચેકબુક કે વિડ્રોલ સ્લીપ દ્વારા થતી હતી અને જે બેંક નું એકાઉન્ટ હોય તેની નોંધ હિસાબમાં કરે આપણા ખાતામાંથી કેલ્ક્યુલેટર ની મદદથી એને બાદ કરે અને પછી બેલેન્સ આપણે પાસબુકમાં પણ હાથ થી લખી નાખતા હતા અને પછી આપણે જે બેંકનો ચોપડો હોય તેમાં પણ એન્ટ્રી પાડતા હતા તો એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાં એક તો શ્રમ બહુ ઉઠાવવો પડે કે ભાઈ આવી લાઈન લાગેલી હોય અને તે સમયે આપણે એમ કહીએ કે જે ક્લેરિકલ સ્ટાફ જે એકાઉન્ટન્ટ હોય લગતો હોય બેંકમાં આ રીતે જે વ્યવહાર સંપન્ન કરતો હોય તેને માનસિક શારીરિક થાક બહુ લાગે બીજું એમાં સતત વધારે વધારે ભીડ રહે તો સ્વાભાવિક છે કે એમાં ભૂલો થવાની ક્ષતિ પણ બહુ રહે પણ જ્યારથી મેં કીધું તેમ કે એક તો ઇન્ટરનેટની ની શોધ થઈ ની શોધ થઈ અને એને લીધે આપણે એમ જોઈ શકીએ છીએ કે તમામ મોટા ભાગના જે બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ ધંધાકીય જે કઈ પણ સોદાઓ છે તે ઈ માધ્યમથી આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્રમાં ઓનલાઈન બેન્કિંગનો બહુ એક મોટામાં મોટો લાભ જો આપણે એમ કહીએ તો એમાં સુલભતા છે સુગમતા છે રજાના દિવસ હોય કે કોઈ પણ જાહેર તહેવાર હોય ઘરે બેઠા આપણે બેન્કિંગ વ્યવહાર ચોવીસ ચોવીસે ચોવીસ કલાકમાં ગમે ત્યારે રાત્રે બે વાગે ઉઠીને પણ આપણને એમ થાય કે ચાલ મારે મારા ભાઈના ખાતામાં કે મારી બેનના ખાતામાં આટલા પૈસા નાખવા છે તો રાત્રે બે વાગે ઉઠીને પણ જો મોબાઈલ કે કોમ્પ્યુટર હોય તો એની બદલથી તમે એના ખાતામાં પૈસાની ટ્રાન્સફર કરી શકીએ છીએ રવિવાર હોય કે ગઈકાલે જે રીતે દશેરો ગયો હોય તે આપણે પહેલા જ્યારે

આપણે ચોવીસ બાય સેવન એટલે ચોવીસ ચોવીસ કલાક સાથે સાત દિવસ આખા વર્ષમાં આખા મહિનામાં કરી શકીએ છીએ કોઈ જાતનો આપણને હોતો નથી એમાં બીજું આપણે જ્યારે મન થાય ત્યારે બેંક ખાતાની જે બેલેન્સ છે શિલક છે એ સિલકની ની ચકાસણી પણ કરી શકો છો જો આપણા ખાતાની સાથે કોઈ પણ કોઈ પણ વ્યક્તિ એ જો છેડા કર્યા હોય તો તરત જ ઈ થી તમને ઓન ધ સ્પોટ એનો મેસેજ મળી જાય આ બધા કેવા હોય છે ઓટોમેટિક સેન્ડિંગ મેસેજ મશીન હોય કે તમારા ખાતાની સાથે જો કોઈ પણ એક રૂપિયો પણ ઉઠો હોય ઉપાડ્યો હોય અથવા તો એક રૂપિયો પણ જમા થયો હોય તો રૂપિયા રૂપિયાનો હિસાબ તરત જ ઓન ધ સ્પોટ ઈ બેન્કિંગ થ્રુ એ આપણા મોબાઈલ કે આપણા કોમ્પ્યુટર પર એ મેસેજ તરત જ આવી જાય એની ટાઈમ ગમે ત્યારે પહેલા તો આપણે એવું કરીએ કે ભાઈ બેલેન્સ જોવું હોય તો લાઈનમાં ઉભા રહેવું પડે

ઓન ધ સ્પોટ સ્ક્રીન પર તમારે આવી જાય કે ભાઈ તમારું પેમેન્ટ છે તે સક્સેસફુલી છે આ ટાઈમે આટલા સમયે એમાં સેકન્ડનો પણ આવે કે ભાઈ તમે જે કંઈ પણ વ્યવહાર કર્યા છે એની ઇલેક્ટ્રોનિક પહોંચ મળી જાય તરત જ એ તમે નગરપાલિકાનો વેરો ભર્યો હોય કે કોઈક વેપારીને બિલ ચૂકવું હોય કે કોઈ અન્યના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોય ઓન ધ સ્પોટ એની જે પહોંચ છે એ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં તમારા સ્ક્રીન પર આવી જાય એટલે તમે સ્ક્રીનશોટ પાડી અને સેવ કરી શકો છો ગમે ત્યાં એટલે આપણે એમ કહીએ ને કે કેટલો બધો આપણે એમ કહીએ કે સમય શક્તિ બચે છે કેટલો બધો તો આપણે એમ કહીએ કે એનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકીએ તો ઈ બેન્કિંગનો ફાયદો છે જેને આપણે મોબાઈલ બેન્કિંગ કહીએ છીએ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ કહીએ છીએ અને બહુ મોટો ફાયદો છે બીજો જે ફાયદો છે તે છે સ્થળાંતરની ક્ષમતા અને પોર્ટેબિલિટી આપણે કહીએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ છે તે ખાસ કરીને આપણે એમ કહીએ છીએ કે ગ્રાહકો માટે મોબાઈલ બેન્કિંગની ગરજ સારી છે હવે જો અહીંયા શબ્દ છે મોબાઈલ બેન્ક મોટા સિટીમાં પહેલા એવું હતું કે આવી ઇલેક્ટ્રોનિક બેન્કિંગ નહી હતું તે વખતે આપણે કહીએ કે અત્યારે જે આખા દેશની અને આખા વિશ્વની જે બેન્કો છે તે એકબીજા સાથે જે ઇન્ટરનેટથી જોડાયેલી છે એવું તે વખતે હતું નહી એટલે બધા વ્યવહારો કેવું ભૌતિક રીતે થતા હતા તો તે સમયે શું હતું કે બેન્કો તે સમયે બી સેવા તો આપતી હતી તે સમયે એવું હતું કે એક વાન જેવી ગાડી બનાવેલી હોય અને એમાં એક કેશ કાઉન્ટર પણ હોય એમાં ક્લાર્ક પણ બેઠેલો હોય ચોપડા પણ હોય એના બેન્કના અને એ વાન છે તે મોટા સિટી માં અમે તો જોઈ જોયેલી છે કે મોટા સિટી માં દર સોસાયટી માં કે એરિયા માં એ આવે વાન અને પછી તમારે પૈસા ભરવા હોય એ બેંક માં ખાતું ધરાવતા હોય તો તમે ભરવા હોય તો તમે ઘરે જ એ મોબાઈલ વાન તમારા ઘર ની નીચે જ પાસે જ આવે એટલે આપણે એની જે પ્રોસિજર હોય તે પ્રોસિજર કરી અને તમે ત્યાં એ મોબાઈલ બેંક ઘર સુધી આવતી હતી પહેલા ઘણી બધી બેંકો એવી સુવિધા આપતી હતી ક્યારે કે જયારે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ની હતું ત્યારે પોતાએ પોતે જે આવી બેંકો છે તે પોતાના થાપણદારો ને એક સુવિધા પ્રાપ્ત થાય એને અગવડ નહીં પડે એટલે ઘરે સુધી એ બેન્કો હતી તો એને આપણે મોબાઈલ બેન્ક કહેતા હતા કે ભાઈ આ રીતે વનમાં એક આખું સ્ટ્રક્ચરે તૈયાર કરેલું હોય કે દાખલી કે કોલેજમાં ફી ભરવાની હોય તો એ મોબાઈલ બેન્ક કોલેજના પ્રાંગણમાં આવે અને પછી એનો જે ક્લાર્ક છે બેંકનો એ મોબાઈલ વાનમાં બેઠો બેઠો જ દરેક વિદ્યાર્થીની ફી લે અને એ રીતે અમે ભરેલી છે ભૂતકાળમાં અમે જ્યારે અભ્યાસ કરતા હતા તો આ રીતે બી બેંકમાં આ રીતે મોબાઈલ બેન્ક માં ભરેલી છે તો ઇલેક્ટ્રોનિક બેન્ક છે તે આ રીતની જે પહેલાં હલતી ચાલતી બેન્ક હતી તેની ગરજ સારે છે

એ એ એની જે પહેલા આવી વિ ફિઝિકલ બેંક કરી દેતે ને કે આપણે મોબાઈલ સાધન વડે સ્માર્ટફોન વડે એનો ઉપયોગ આપણે કરીએ છીએ તો આપણે એમ કહી શકીએ કે ગમે તે સ્થળે મેં કીધું ને કે ગમે તે જગ્યાએ હોય એ થિયેટરમાં મૂવી જોતા હોય કે પછી આપણે કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ જોતા હોય કે ખેતરમાં કામ કરતા હોય આપણે ગ્યારે પણ બેંકિંગ વ્યવહારની આવશ્યકતા ઊભી થાય અને આપણા ખાતામાં મેં કીધું તેમ કે બેલેન્સ હોય આપણી પાસે ઇન્ટરનેટ નું જોડાણ હોય અને આવું સ્માર્ટ ફોન જેવું સાધન હોય તો તમે ગમે ત્યાંથી એ બેન્કિંગ વ્યવહાર સરળતાથી સુગમતાથી કરી શકાય છે તો આ અત્યારે એ બેન્કિંગનો ફાયદો છે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ જે છે તેનો આ ફાયદો છે કે ગમે તે જગ્યાએથી સ્થળાંતરિત થઈને તમે એ વ્યવહાર કરી શકો છો બીજું આપણે ત્રીજો ફાયદો છે ખર્ચમાં બચત કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ છે તો ઇલેક્ટ્રિક બેન્કિંગને લીધે મેં કીધું તેમ કે ભાઈ પહેલાં આપણે દાખલા તરીકે ડેડિયા પાડા રહેતો હોય વિદ્યાર્થી અને કઈ પણ જો આપણે બેન્કિંગ વ્યવહાર કરવાનો હોય તો દેડિયાપાડાથી રાજપીપળામાં આવવાનું બે કલાક બગાડવાના બસ ભાડું ખર્ચ પછી અહીંયા બીજા ખર્ચા થાય તે જુદા પછી પાછા ઘરે જવાનું ખાલી બેન્કિંગ વ્યવહાર કરવા માટે જે કઈ પણ અમુક જગ્યાએ એવું હોય કે ભાઈ નું પેમેન્ટ ચેક થી કરવાનું હોય તો સ્પેશિયલી ચેક આપવા આવવું પડતું હતું લાઇનમાં ઉભા રહેવું પડતું હતું તો હવે આપણે એમ કહી શકીએ કે હવે દરેક જે ચુકવણું છે એ ચૂકવણું આપણે ઈ બેન્કિંગથી ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ની મદદથી આપણે બિલો ચૂકવી શકીએ એટલે બચત ક્યાં થાય તો કે ભાઈ પહેલું તો આપણો વાહન વ્યવહારનો ખર્ચ બચે બરાબર કે આપણો સમય સમય જે વસ્તુ છે મહત્વનું પરિબળ છે એ સમય પણ બગડે છે બચે છે કે ભાઈ પેલા ભૌતિક રીતે આપણે બેંકમાં જવાનું એટલે આપણે પેટ્રોલનો નો ખર્ચ ઉઠાવવો પડે બાઇક હોય તો બાઇક પર આપણે સમય કલાક વરસાદ હોય તો વરસાદમાં આપણે બીજા બીજા બેંકમાં કેટલી બધી તકલીફો આપણે એમ કહીએ ને પછી હવે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ થઈ ગયું એટલે હવે આપણે ચેક બી લખવાની જરૂર નથી તમે ટ્રાન્સલેશન કરી શકો જે પહેલા જેટલું ચેક પર અમાઉન્ટ લખતા હતા હવે તમે બેઠા બેઠા કોમ્પ્યુટર પર કે મોબાઈલ પર તમે એ આંકડો લખી અને તો ચેકની બી બચત આપણે જાણીએ છીએ કે ભાઈ ચેક આપણે વાપરીએ છીએ તો એ આપણે મફત નથી વાપરવા દેતી એનો એક ચેકનો ખર્ચ પાંચ રૂપિયા એ આપણી પર વસૂલે છે કોઈ પણ બેંકનો તમે ચેક એક ચેક વાપરો એટલે પાંચ રૂપિયાનો ખર્ચ આપણે ઉઠાવવો પડે બેંક આપણને એમ લાગે કે સેવા કરે છે પણ બેંક સેવા નથી કરતી બેંક આપણી પાસેથી પચ્ચીસ પાનાની ની ચેકબુક હોય તો એ પ્રમાણે પચ્ચીસ ગુણ્યા પાંચ એકસો પચ્ચીસ રૂપિયા એ આકારે છે આ જેવી જેવી બેંક કોઈ જગ્યાએ સિત્તેર રૂપિયા લેતી હોય કોઈ જગ્યાએ સો રૂપિયા લેતી હોય પણ ઓન એન એવરેજ આપણે એક ચેક આપણો બગાડીએ કે યુઝ કરીએ એટલે આપણે એનો ખર્ચ ઉઠાવવો પડે તો ઇલેક્ટ્રોનિક બેંકને ને લીધે આ બચત થઈ ગઈ એટલે આપણે કે નવી ચેકબુક લેવાની જરૂર નહીં પડે પછી આપણે પહેલા કેવું હતું કે એક વેપારી બીજા વેપારીને હોય તો એ એ ચેક લખે પછી એનું કવર કવર બનાવે પર પોસ્ટની સ્ટેમ્પ લગાવે પોસ્ટ ઓફિસમાં નાખવા જાય અઠવાડિયા પછી પોસ્ટ એની એ જેને આપવાનું છે તે જગ્યાએ પહોંચે એ ચેક નાખે એ ચેક નાખે એટલે એને ક્લિયર થતા બે ત્રણ દિવસ થાય એટલે જે ચુકવણું પહેલા દસ દિવસમાં થતું હતું એમાં ટપાલનો ખર્ચ કુરિયર હોય તો કુરિયરનો ખર્ચ આ બધો જે ખર્ચ થતો હતો એની જગ્યાએ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ આવ્યું એટલે વિધિન સેકન્ડ તમે કોઈ પણ સિટીમાં ઇન્ડિયાના કોઈ પણ ખૂણામાં કોઈ પણ સિટીમાં વ્યક્તિ રહેતો હોય તમે કેરલાથી વસ્તુ મંગાવેલી હોય કે પંજાબથી ઘઉં મંગાવેલા હોય ગુજરાતનો વેપારી બેઠો બેઠો એને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા એ જે કંઈ પણ વસ્તુ ખરીદે છે એની અગેન્સ્ટમાં ચૂકવણી કરી શકે છે અને એ રીતે વેપારીએ જો માલ આપ્યો હોય વેચ્યો હોય તો એનું પેમેન્ટ પણ એ કોઈ પણ જાતના વધારાના ખર્ચ વગર એ આરામથી મેળવી શકે છે તો આ એક ફાયદો છે કહીએ ને કે આ આ ઈ એક સરસ મજાનો ફાયદો ફાયદો છે 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 ઓકે ઓકે ત્યાર પછી એનો ચોથો જે તે એ ઉદ્યોગોને બહુ લાભ કરતા છે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ જે છે ઇન્ટરનેટ દ્વારા ચાલતું જે બેંકિંગ છે સ્માર્ટફોન દ્વારા જે ચાલતું મોબાઈલ બેન્કિંગ છે એ ધંધાદારીઓને ધંધાકીય પ્રવૃત્તિ કરનાર જે પેઢીઓ છે એને બહુ જબરજસ્ત ફાયદો થાય છે કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણે સામાન્ય રીતે કુટુંબના સભ્ય તરીકે આપણા બહુ વ્યવહારો ઓછા હોય અને આપણા વ્યવહારો કેવા હોય કે એમાં ભાગે ઘણી વખત આપણે રોકડ રકમનો વધારે ઉપયોગ કરીએ છીએ જ્યારે ધંધાકીય જે વ્યવહારો છે એ ધંધાકીય વ્યવહારો મોટે ભાગે આપણે એમ કહીએ કે એક તો એની નંબર ઓફ ટ્રાન્ઝેક્શન વધારે હોય સંખ્યા વધારે હોય અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કે કોઈ પણ પેઢીની અંદર કોઈ પણ ઔદ્યોગિક એકમમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય કે ધારો કે આપણે ખાલી ઉદાહરણ પણ લઈએ તો અંકલેશ્વર છે કે વડોદરા જીઆઈડીસી છે કોઈ પણ એક લઈએ ધારો બે હજાર કર્મચારી કામ કરે છે ઓકે હવે એ કર્મચારીઓને દર મહિને પગાર ચૂકવવાનો થાય તો જો આપણે એમ કહીએ કે બે હજાર કર્મચારીને પગાર જો રોકડમાં ચૂકવવાનો ચૂકવવાનો થાય તો આપણે જાણી શકીએ છીએ કે ઘણો બધો સમય જાય ઘણા બધા માણસો જાય અને ઘણો બધો આપણે એમ કહીએ કે એ પગાર ચૂકવવા માટે અઠવાડિયું નીકળી જાય તો અઠવાડિયા માટે જે શ્રમનો ખર્ચ છે એ કંપનીએ ઉઠાવવો પડે એટલે ઉત્પાદન ખર્ચ વધે ઓકે બીજું કે બે હજાર વાળી પેઢી છે એટલે બહુ મોટી પેઢી છે હવે એને કાચો માલ સામાન લાવવાનો હોય એના માટે વાહન વ્યવહારના સાધનો જોઈએ મશીનો જોઈએ વીજળીનું જોડાણ જોઈએ અન્ય સાધન સામગ્રી જોઈએ કેટલી બધી વસ્તુની એ ઉદ્યોગમાં એ પેઢીમાં જરૂર પડતી હોય જો એને દરેક વ્યવહાર જો આપણે એમ કહીએ કે ચોક ચેક થી કે રોકડમાં જો કરવામાં આવે તો ઘણો બધો આપણે એમ કહીએ કે શ્રમ ખર્ચ અને ઉત્પાદન ખર્ચ अल्ટીમેટલી બીજો શબ્દ કયો આપું છું એનો એ જે કંઈ પણ ઉત્પાદકીય પ્રવૃત્તિ કરે છે એના માટેનો એને વધારાનો ખર્ચ ઉઠાવવો પડે કે ભાઈ બેશેલ માણસ રાખવા પડે ઉઘરાણી માટે માણસ રાખવા પડે અને ચૂકવણા માટે માણસો રાખવા પડે તેજા ભાઈ તો આટલા રૂપિયા

કેશ ની મોટી પેટી લઈને બેસવું પડે નોટો ગણીને આપવી પડે એમાં ભૂલ થવાની શક્યતા રહે આજે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમિક વિધીન સેકન્ડ એનો પહેલી તારીખ થાય એટલે પગાર મળી જાય તરત એના ખાતામાં જમા થઈ જાય અને શ્રમિક ને જરૂર હોય તો શ્રમિક એની પાસેનો એટીએમ કાર્ડ છે એના દ્વારા એટીએમ મશીન પરથી પણ એ પૈસાનો ઉપાડ કરી શકે છે તો કેટલો બધો ખર્ચ બચે આપણે એમ કહીએ ને દરેક કર્મચારીને જે પે સ્લિપ મોકલવાની હોય તો પહેલા આપણે એમ કહીએ કે હાથથી બનાવીને મોકલવી પડતી આજે તો આપણે એમ કહીએ કે ઇન્ટરનેટ પર એનો જે કઈ પણ પગારની સ્લીપ છે એ પગારની સ્લીપ મોકલી શકે પહેલા આપણે એમ કહીએ કે વેપારીઓના લેણા અને દેણા તો એનું સ્ટેટમેન્ટ લખી લખીને બનાવીને મોકલવું પડતું હતું તો આજે આપણે એમ કહીએ કે ઈન્ટરનેટ ની મદદથી દરેક વેપારી ને કેટલું પેમેન્ટ આવ્યું બેંક થ્રુ એ કેટલું આવ્યું કેટલું ચુકવણું કર્યું એનું વિધિન અ સેકન્ડ બેંકમાં આપણે જે બી માંગણી કરીએ તેવું અથવા તો ની માંગણી કરીએ તો બી આપણા ખાતાનું જેટલું પણ સ્ટેટમેન્ટ છે એ તરત ઇલેક્ટ્રોનિક ફોર્મમાં આપણા એકાઉન્ટની એમાં મળી જાય એક જ મિનિટમાં તમે એને પ્રિન્ટ આઉટ કાઢી શકો તમે એને પીડીએફ બનાવીને ઈમેલ પણ કરી શકીએ છે તો આપણે એમ કહીએ કે પહેલા કાગળો કેટલી સ્ટેશનરી બગડતી હતી એની કેટલી લાંબી પ્રોસિજર હતી સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટને મોટા મોટા લાંબા સ્ટેટમેન્ટ હાથ થી લખવાના એને બનાવતા કેટલા બધા વખત થાય પછી આપણે એમ કહીએ કે એને પાછું એને પ્રોપર એને પેકિંગ કરવાનું એનો ટપાલ ખર્ચ ઉઠાવવો પડે ત્યારે આજે આપણે એમ કહી શકીએ કે બેંકમાં જે આ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ આવ્યું તો વેપારીના એટલે કે લેણદારોના અને દેવાદારોના સ્ટેટમેન્ટ ઓન ધ સ્પોટ એક જગ્યા થી બીજી જગ્યાએ બેંકના સ્ટેટમેન્ટ એક જગ્યા થી બીજી જગ્યાએ તરત મોકલી શકાય છે અહીંયાનો ગુજરાતનો વેપારી મદ્રાસમાં પણ મોકલી શકે છે ઓનલાઈન ટેલી પણ થઈ શકે છે કઈ પણ ગૂંચવાળો હોય તો વીઠી સેકન્ડ એ ઉકેલી શકે છે બંને વેપારીઓ તો આપણે એમ કઈ શકીએ કે આ બેન્કિંગ આ રીતનું જે બેન્કિંગ પ્રણાલી વિકસી ઈ બેન્કિંગ એને લીધે આજે આ વ્યવહારો સરળ બન્યા એટલે આનું અલ્ટિમેટલી શું થાય તો આનો ફાયદો એ થાય કે ઉત્પાદનના સાધનો છે તેનો યોગ્ય ઉપયોગ કરી શકાય આ પહેલા જે આ બધી પ્રક્રિયામાં જે માણસોનો શ્રમ ખર્ચ થતો હતો એ કેવી રીતે બિન ઉત્પાદકીય વસ્તુ એટલે આપણે એમ કહીએ કે આર્થિક વિકાસને વેગ મળી શકે છે કારણ કે વ્યવહારો થતા જાય પેલા માણસો ને આપણે એમ કહીએ કે ઉત્પાદનની જગ્યાએ આવા બિન ઉત્પાદકીય પ્રવૃત્તિમાં રોકી રાખવા પડતા હતા હવે એની જગ્યાએ સીધું જ આપણે એમ કહીએ કે જે ઉત્પાદકીય પ્રવૃત્તિ છે એમાં શ્રમને ગોઠવી શકાય છે સાધનોનો ઉપયોગ કરી શકાય

તો કોઈ પણ નાણું કોઈ હાથમાં ખિસ્સામાં રાખે નહીં બધા જ આપણે એમ કહીએ કે એ ઇલેક્ટ્રોનિક નો ઉપયોગ કરે દરેક જણા ક્રેડિટ કાર્ડ અને આવા ઉપયોગ કરે સમય આવતા ચલણી નોટો ને એ રાખીએ છીએ પણ વિદેશોમાં જ્યાં વિકસિત દેશો છે તો ઘણા હજુ પણ આપણે એમ કહીએ કે એવું ઈચ્છે છે કે ભાઈ આવી ઓનલાઈન આપણે ટ્રેડિંગ બેંકિંગ કરીશું તો જે આવું પ્રણાલીકાગત માં વ્યક્તિગત માં માનવા વાળા છે તે આ ઇલેક્ટ્રોનિક ને આજે પણ ધીકારે છે

તો ટૂંકમાં આપણે એમ કહી શકીએ ઇલેક્ટ્રોનિક્સ જે બેન્કિંગ છે એક તો આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને બહુ ઓછા સમયમાં ઓછા ખર્ચે ખૂબ જ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ નાણાકીય ચૂકવણી હેરફેર કરી શકે છે ઓકે હવે એના આપણે ગેરલાભો પર આવીએ તો કે ઇલેક્ટ્રોનિક્સ જે બેન્કિંગ છે તેના ગેરલાભો જો આપણે જોઈએ તો આપણે એમ કહી શકીએ કે ઘણી વખત જે એના હેકર્સ છે બરાબર હેકર્સ એટલે આપણે એમ કહીએ કે અન્ય વ્યક્તિઓની જે માહિતી છે એની સાથે છેડછાડ કરતા હોય અથવા તો આપણે એમ કહીએ કે ઘણી વખત બેંકના કર્મચારીઓ જ એનું જે આપણે એમ કહીએ કે એનું જે જ્ઞાન હોય છે એનો દુરુપયોગ પણ આપણને કરતા વ્યવહારમાં જોવા મળે છે તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ આપણે જોઈએ છીએ ઘણી વખત જોઈએ છીએ કે ભાઈ મારા એના માટે જવાબદાર આપણે પોતે હોઈએ છીએ કારણ કે એવા બધા એટલા બધા વિશ્વાસઘાત કરનારા લોકો આજના કપરા સમયમાં ફરતા હોય છે અને આવી તકનો લાભ લેતા હોય છે તો આવી જે છેડછાડ કે ભાંગફોડ કરનારી જે વૃત્તિ ધરાવનાર વ્યક્તિઓ છે એની સામે જો આપણે સલામતી રાખીએ થોડીક તો વાંધો નથી આવતો જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ નાણાકીય સંસ્થાઓ છે તે જો પ્રોપર સલામતીના જો પ્રમાણપત્રો અને ગ્રાહકની જે કંઈ પણ અધિકૃત પ્રક્રિયા છે એને પસાર કરીને જ પછી જો નાણાકીય વ્યવહાર ઇલેક્ટ્રોનિક નાણાકીય વ્યવહાર જો કરવા દેવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ એ લાભકર્તા છે જો આપણે એમ કહીએ કે એની જો અધિકૃત પ્રક્રિયામાં કોઈ ખામી રહી જાય તો એનું પરિણામ એ થાપણદારોએ ભોગવવું પડતું હોય છે એટલે તે અવશે આપણે એમ કહીએ કે એટલા અંશે આ પદ્ધતિ થોડીક આપણે એમાં સુધારણા માંગી લેવી છે જો મેં કીધું તો એમ કે આવા જે સોફ્ટવેરના કે આવા જે પ્રોગ્રામિંગ જે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ઇન્ટરનેટનું જે પ્રોગ્રામિંગ છે એના જાણકાર જો હેકર હોય ભાગફોડિયા હોય તો ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવી જે બેંકની જે અત્યંત ગોપનીય માહિતી છે એને પણ ભેદ કરી અને ઘણી વખત એને એ જે વ્યવસ્થા છે એને તોડવામાં એ સફળ થાય છે અને ઘણા બધા થાપણદારોના જે ખાતાઓ છે એને હેક કરીને એનામાંથી ઘણું બધું નાણાકીય બેલેન્સ એ ઓછું કરી નાખતા આપણને જોવા મળે છે આ એક સમસ્યા છે પણ મેં કીધું તેમ કે બેન્કિંગ લેવલે અને વ્યક્તિગત જે થાપણદાર છે તે ડિપોઝીટર જે છે ખાતું ધરાવનાર વ્યક્તિ છે એ થોડીક જો કાળજી લે તો આવા ફ્રોડ થતા નથી અને ઇલેક્ટ્રોનિક બેન્કિંગ નો ફાયદો ઘણો બધો છે એની નુકસાનની સામે બીજું બીજી મર્યાદા જે છે તે કે જો આપણી માહિતી લોગીન માહિતી બરાબર એમાં શબ્દ છે સ્કેમર ના પેજ સ્કેમર્સ પેજ એટલે સ્કેમરના પાના ઉપર મૂકીએ તો હેકર આપણા ફંડ હેકર એટલે એક જાતનો ચીટર વ્યક્તિ છે જો હેકર હેકરનો મતલબ શું થાય છે કે ચીટર વ્યક્તિ છે કે જે ચીટ કરે છે આપણને છેતરે છે તો હેકર શબ્દ છે એટલે તમારા મગજમાં સમજી લેવાનું કે એક ખરાબ કેરેક્ટર વાળી વ્યક્તિ છે કે જે ઇલેક્ટ્રોનિક ભાંગફોડ કરે છે બરાબર તો એ શું કરે છે આવો જે હેકર છે તે આપણા ફંડ સુધી પહોંચીને ફંડને સાયફન ઓફ કરી નાખે છે સાયફન આ શબ્દ બધા કેવા છે બેંકિંગ ટેકનોલોજીને લગતા છે એટલે સાયફોન એટલે આપણે એમ કહી શકીએ કે ખોટી રીતે ડિસોનેસ્ટી રીતે એને આપણે એમ કહી શકીએ કે ખોટી રીતે રીતે આપણા ખાતામાંથી જે બેલેન્સ ઉઠાવી લેવામાં આવે બરાબર રીતે અપ્રમાણિક રીતે તેને આપણે સાયફોન કહીએ છીએ એના માટે શબ્દ વાપરવામાં આવે છે સાયફન ઓકે આનું આ ટેકનિકલ વર્ડ છે તેનું આપણે જોઈએ સ્કેમર સ્પેજ અહીંયા શબ્દ વાપરેલો છે સ્કેમર પાના તો ઘણી વખત તમે જોજો તમને છેતરતા ઘણા બધા મેસેજ આવે કે ભાઈ તમે તમારી લોટરીનું ઇનામ આટલા કરોડ રૂપિયાનું લાગેલું છે તો તમારા ઈમેલ પર આવા ખોટા ખોટા ઈમેલ આવે કે ભાઈ તમને દસ હજાર પાઉન્ડનું કે amazon નું ગિફ્ટ વાવતર મળેલું છે કે પછી તમને માઇક્રોસોફ્ટ કંપની તરફથી આટલું આટલા રૂપિયા નું જેકપોટ લાગ્યો છે આવા જે બધા પેજ છે તેને આપણે સ્કેમર પેજ કહીએ એ સ્કેમર એટલે સ્કેમ 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 એટલે કોમન્ડ કોમ્ભંડ માટેનું તૈયાર કરેલું પેજ અને એ એ આપણા પર આવે અને પછી તમને એની સાથે લિન્ક આપે ભૂરા કલરની હવે એ લિન્ક તમે જેવી ક્લિક કરો એટલે તમને તમારો મોબાઈલ નંબર માંગે તમારો બેંક ખાતા નંબર માંગે આવી બધી માહિતી જો તમે એને આપો એ સ્કેમર પેજ પર તમે જો અને તમારી માહિતી જો આપવામાં આવે તો તમારા ખાતા સુધી આરામથી પહોંચી જાય અને તમારા ખાતાનું જેટલું પણ બેલેન્સ છે એને એ આરામથી વિડ્રોલ કરી શકે એને સાયફન કહેવાય એને ખોટી રીતે અપ્રમાણિક રીતે તમારા ખાતાનું જે બેલેન્સ છે એ ઉપાડી લે છે અને એના ખાતામાં જે બદલી કરી નાખે છે એને આપણે કહીએ છીએ સાયફન હવે સ્કેમર્સ પેજ ઓકે તો સ્કેમર્સ પેજ આ ટાઈપના હોય તમને હું ખાલી બતાવું આપણે ચેતવું જોઈએ કારણ કે જો આ રીતના સ્કેમર્સ પેજ હોય છે ને કોંગ્રેચ્યુલેશન આ તમને સ્ક્રીન પર જુઓ કે કોંગ્રેચ્યુલેશન એક હજાર ડોલર નું એક હજાર ડોલર એટલે સિત્તેર હજાર રૂપિયા થાય બરાબર એક એક ડોલર બરાબર સિત્તેર રૂપિયા ગણો તમે તો એક હજાર ડોલર એટલે સિત્તેર હજાર રૂપિયા નું એમેઝોન ગિફ્ટ વાઉચર કાર્ડ પછી તમે શું કે છે જુઓ કે ચૌદ સેકન્ડ આપવામાં આવે ચાર ને ચૌદ સેકન્ડ તમે આ કન્ટિન્યુનું બટન દબાવો એટલે તમને પોતે વિગત પૂછતો જાય એ જે હેકર વ્યક્તિ છે બંગફોડ કરનાર વ્યક્તિ છે તે તમને પૂછે માહિતી આપ પૂછ્યા કરે અને તમે જેવી લોભને ખાતર આજે આપણને શું છે આ ઠગવાની આ રીત છે અત્યારે જે ઈ નો જે માઇનસ પોઈન્ટ છે તે આ છે તમે આમાં કોઈ પણ હરમના પૈસા લેવાનું વિચારો આવી રીતે લોભામણી થી તો એ સાઈફન આરામથી કરી શકે તમારા ખાતાનું બેલેન્સ જેટલું પણ હોય એ બધું ઉપાડી શકે તો આ રીતે એ લોકો આવી રીતે ગિફ્ટ વાઉચર આપે પછી ઘણી વખત આવું આપે કે ભાઈ તમારા મોબાઈલમાં આ રીતનો વાયરસ આવેલો છે એ વાયરસ ને તમારે ડિટેક કરવાનો છે એને શોધો એટલે તમે જેવું એપ્લાય કરો એટલે તમારા ફોન થી તમારા જેટલા પણ બેંક ખાતા જોડાયેલા હોય એ તમામે તમામ બેંક ખાતા ને એ હેક કરી શકે પણ જેવું તમે એપ્લાય કરો તે એવું તમારા તમને ગમે ઘણી બધી રીતે છેત્રે આ રીતે

એરે જે એપલ કંપનીનો સ્થાપક છે તે એ એનું નામનો ઉપયોગ કરે છે અહીંયા સ્કેમ કરવા માટે શું કરે છે આનો ઉપયોગ કરે છે અને સ્ટીવ જોબ છે તે અત્યારે જીવે છે એવું કહે છે હું આમાં જાહેરાતમાં એવું કરે છે ખોટી જાહેરાત છે એ એક્ચ્યુઅલી તમારા બેંક ખાતાને હેક કરવા માટે ની આ જાહેરાત આપે છે કે ભાઈ તમે સ્ટીવ ને જો માનતા હોય તો તમે શું કરો છો આ વિદેશમાં થાય ભાઈ એપલ કંપનીનો બહુ મોટો સ્થાપક હતો એવા વ્યવસ્થિતમાં એટલે એની માહિતી તમે શોધવા જાઓ એટલે તમને જો એન્ટર ફોન નંબર ટુ રીડ ફૂલ સ્ટોરી તમારે આ સ્ટોરીને જો સ્ટીવ જોબ હજુ જીવે છે મરી ગયેલો નથી એક્ચ્યુઅલમાં મરી ગયેલો છે એવું પણ તમને શું કરે છે તમારે એક જાતની આતુરતા લાવવા માટે એ લોકો એવું કહે છે કે ભાઈ તમારે જો આ સ્ટોરી સાંભળવી હોય કે જીવે છે તો તમે ફોન નંબર તમારો દાખલ કરો જો કેવી રીતે સ્કેમ કરે તે જુઓ તમે તમારો ફોન નંબર દાખલ કરો એટલે તમારું બધું જ બેલેન્સ આ જેવો તમારો ફોન નંબર દાખલ કર્યો

ઇન્ટરનેટ થી જોડાયેલા હોય તમે જે સાધન થી બેંક વ્યવહાર કરતા હોય એ સાધન જો આની સાથે જોડાયેલું હોય તો આ ઈમેલ ને જેવો તમે ફોલો કરતા જાઓ તેવી તમારી ગુપ્ત માહિતી છે તે પહોંચતી જાય એટલે આ રીતે પણ તમને ફ્રોડ કરે લોકો ઈમેલ પણ આવી રીતે ખોટા ખોટા મોકલે એટલે ક્યારે પણ જરે પણ આપણે હવે આ તો અત્યારનો સમય હજુ પણ આપણે થોડાક ભૌતિક વ્યવહારો કરીએ છીએ ભવિષ્યમાં આપણે હજુ પણ નાણાકીય વ્યવહારો ની સાથે જ કરવાના છે ત્યારે આ બધા જે સ્કેમર સ્પેસ છે એનાથી બરાબર ચેતવાનું જો અહીંયા આ રીતે કેનેડા યુકે ની લોટરી લાગેલી છે કે ભાઈ તમારા ફોન પર આવી રીતે મેસેજ આવે અને પછી આ રીતે આપેલી લિંક આપેલી હોય કે ભાઈ લોટરી નું ઇનામ લો અને આટલા સમયમાં લો તો તમને આટલા પાઉન્ડ ની લોટરી લાગેલી હોય છે તો આ રીતે પણ તમારે કરવામાં આવે છે જો પછી આ ઈમેલ દ્વારા બીજું ખાસ કરીને પેલું વેપારી ચૂકવણાનો એક ઈમેલ છે બરાબર કે ભાઈ તમને અત્યારે આ કંપની છે એ કંપની છે તે અ લેગરીયન લેગરિયન એ તમને તેર હજાર ને બસો રૂપિયાનું પેમેન્ટ કરવા માંગે છે તમે એને ક્લિક કરો એટલે તમારું આ રીતે પણ માહિતી મંગાવે અને તરત જ આ રીતે આંકડા બી આપેલા હોય ખોટા ખોટ્ટા ખોટા ખોટા આ રીતના બોગસ આંકડા પણ આપેલા હોય અને તેવું જ અમે તમે જેવું ફોલોઅપ કરો એટલે તમારું ખાતું એ હેક આરામથી કરી શકે છે જો હવે આ રીતની બીજી બી બીજાય આ નાઇજીરિયન નાઇજીરિયાના લોકો જે છે જે રીતે ભારતમાં આપણે એમ કહીએ ને કે ભારતમાં ઝારખંડ ઝારખંડ ના ફોન આવે એટલે સમજી લેવાનું કે સ્કેમ વાળો ફોન છે આપણને છેતરવાનો ફોન છે તો આ રીતે આ રીતે પણ મેસેજ મોકલે છે આ કંપની છે જો તમને આ બતાવે નાઇજીરિયન ડોલર નો ઇનામ સમ ઓફ ધી આટલા ડોલર નું ઇનામ ડિપોઝિટેડ ઇન બેંક આ બેંકે આટલા ડોલર નું ઈનામ તમારા ખાતામાં જમા કરાવ્યું છે એટલે તમે વાંચો અને પછી પ્રલોભન થાય એટલે આપણે એ આગળ વધીએ અંતે આપણને નુકસાન કરે પછી તમને આવી રીતે ઘણી વખત આ રીતે બી છેતરે કે ગ્રેટિંગ મોકલે આ ઈ બેન્કિંગ કરતી વખતે ખૂબ કાળજી રાખવાની અગત્યની બાબતો છે કે તમને આપણે જે રીતે દિવાળીમાં ગ્રીટિંગ કાર્ડ મોકલીએ ને તે રીતે આ રીતે ઈ ગ્રીટિંગ મોકલે તો તમે જેવું તમે અહીંયા એને ક્લિક કરો એટલે તમારી બેંકની આંકડાકીય માહિતી એ લોકો પાસે પહોંચી જાય આપણને એમ લાગે કે ખાલી ગ્રીટિંગ કાર્ડ છે પણ ગ્રીટિંગ કાર્ડ નહી હોય એની પાછળ એ લોકોનો જે સ્કેમર્સ નું ભેજીું ચાલતું હોય છે તો આ રીતે આપણે એમ કહીએ કે જો પછી આ રીતે તમારા મેસેજ આવે કે ભાઈ પેઇન મીટો કિલ તમે અડતાલીસ કલાકમાં પાંચ હજાર ડોલર કરો નહી તો હું તમને મારી નાખીશ પણ મેસેજ આવે તો આ રીતે બધી જે કારણ કે આ અત્યારે બને છે પણ ઓછા થાય છે પણ પણ એટલું નિયમ યાદ રાખવાનો કે ઈ બેન્કિંગનો જેટલો ફાયદો છે એટલું નુકસાન પણ છે પણ મેં કીધું તેમ કે સલામતી જો રાખીએ તો ગમે તેટલો બુદ્ધિશાળી હેકર હોય તે આપણા ખાતા સુધી પહોંચે નહીં એટલે આવા જે લોભમણા આપણા ફોનમાં આવતા મેસેજો છે

આ રીતના પણ સ્કેમ થાય છે ફેસબુકની પ્રોફાઇલ પણ ખોટી બનાવે તમને કોઈ વસ્તુ લેવા જઈએ પચાસ હજાર રૂપિયાનો હોય મોબાઈલ પર કે વોટ્સએપ પર એવી પ્રોફાઇલ પડતી હોય કે ભાઈ આ વસ્તુ તમને પાંચ હજારમાં મળે તો સમજી લેવાનું કે આમાં કોઈ સ્કેમ છે કોઈ કોમ્બાન્ડ છે એટલે ઘણી વખત આપણે જોઈએ છીએ કે ભાઈ આવા જે ખાતાઓ છે એમાં આવું ફેસબુક છે આવી સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરે અને એ રીતે પણ તમારા ખાતાની માહિતી પહોંચાડે છે ઓકે તો મિત્રો અહિયાં કંટાળી આવશો તમે અહીંયાથી આપણે અટકીએ કાલે જોઈશું